ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે રાજકોટથી કેનેડા અભ્યાસ કરવા ગયેલ વિદ્યાર્થીઓના પિતા અને માહિતી ખાતાના કર્મચારી કેતન દવેએ આપવીતી જણાવી છે કે જેમાં જણાવ્યું છે કે હાલ મારા પરિવારના ત્રણ સભ્યો કેનેડામાં છે, મારે સતત તેમની સાથે વાતો થતી રહે છે, જે રીતે વાતો થઈ રહી છે તેવી ત્યાં કોઈ જ સ્થિતિ નથી, ત્યાં બધા લોકો ખલિસ્તાનીઓના સમર્થકો નથી, ભારત સરકાર દ્વારા જે એડવર્ટાઇઝરી મદદ પોર્ટલ દ્વારા બહાર પાડી તેનાથી ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીને પણ ઘણો સપોર્ટ મળશે. મારા બંને સંતાનો, મારો દીકરો અને મારી દીકરી બંને કેનેડામાં જ છે, બંને વેનકુવર ખાતે જ છે. હું છેલ્લા 35 દિવસથી ત્યાં હતો, 35 દિવસ ત્યાં રોકાઈ અને હજી ગયા ગુરુવારે જ હું ઇન્ડિયા આવ્યો છું, ઘરે આવ્યો છું પાછો. ત્યારે પણ કોઈ પરિસ્થિતિ એવી ખરાબ જોવા નથી મળતી, કાંઈ એવો પ્રોબ્લેમ નહોતો. અને અત્યારે પણ હું મારા પરિવાર સાથે, મારા મિસિસ પણ ત્યાં જ રોકાણા છે, અત્યારે પણ હું મારા પરિવાર સાથે સતત કોન્ટેક્ટમાં છું. એ કે અહીંયા હજી ડીડી ખાલી વાતો થાય છે, બાકી અહીંયા કાંઈ નહીં, કે બધા વાતો કરતા હોય કે અત્યારે આવું છે, પણ વાસ્તવમાં ક્યાંય કોઈ એવા બનાવ બનતા નથી. અત્યારે એ લોકો સેફ છે. બીજું કે ગઈકાલે ભારત સરકારે જે એડવાઇઝરી બહાર પાડી, એટલે મેં તરત જ ત્યાં મોકલી દીધી કે ભાઈ છોકરાઓને, ભાઈ તમે એ લોકો વાંચી લ્યો અને રજિસ્ટ્રેશનની વિધિ કરો. તો ત્યારે એ લોકોનો એવો ફીડબેક હતો કે આ સારામાં સારું કામ થયું, કે સરકારે એડવાઇઝરી જે બહાર પાડી એની સાથે madad.gov.in નામના પોર્ટલનું એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સંચાલન થાય છે. એટલે કંઈ પણ જો એવું ઇમરજન્સી ઊભી થાય કે અઘટિત બનાવ કોઈ પણ બને, તો જરૂર પડે તો ભારત સરકારે બધાનો કોન્ટેક્ટ કરી શકે. એના માટે madad.gov.in પોર્ટલ જે એડવાઇઝરી મેં જાહેર કર્યું હતું, મારા બંને સંતાનો અને મારા મિસિસ બધા એમાં રજિસ્ટ્રેશન પણ કરી દીધું છે. એટલે આમ થોડીક હૈયે ધરપત છે કે આમ ત્યાં પરિસ્થિતિ હજી નોર્મલ છે. આજ દિવસ સુધી હું હમણાં 1/2 કલાક પહેલાં જ મારે ત્યાં વાત ચાલુ હતી, બધી પરિસ્થિતિ નોર્મલ છે ત્યાં આગળ, જેમ રૂટીન બધું હાલતું એમ જ હાલે છે. જે કંઈક વિડીયોની વાત આવી હતી એનું મેં મારા બાળકોને પૂછ્યું હતું કે એ ઓન્ટારિયો બેઝ છે, વેનકુવરમાં એટલી કોઈ તકલીફ નથી એવું મને કહેવામાં આવ્યું છે. યુક્રેનની પરિસ્થિતિ વર્સ્ટ હતી, અહીંયા વર્સ્ટ પરિસ્થિતિ નથી. બે સરકારો વચ્ચેની લડાઈ ચાલે છે, પણ આપણી સરકાર આપણી સાથે છે એવો આપણે ત્યાં પણ અહેસાસ તો થાય જ છે. અને બીજું કે યુક્રેનમાં તો યુદ્ધની પરિસ્થિતિ, અહીંયા કોઈ યુદ્ધ નથી. અહીંયા જે છે એ જે કે પણ પર્ટિક્યુલર એક જ કોમની જે તકલીફ થઈ છે, નો ડાઉટ એ લોકો પોતાને અલગ જ ગણે છે. મેં તો ત્યાં પણ ખાલિસ્તાનના ઝંડાને બધું જોયેલું જ હતું, ત્યાં એ લોકો જાહેરમાં લગાડીને ફરે જ છે. પણ એનો મતલબ એ નહીં કે બીજા કોઈને હેરાન કરવાના, એ પોતાનો પ્રચાર કરે છે. આપણને લોકોને કોઈ તકલીફ નથી, ને હવે કંઈ પણ તકલીફ ભવિષ્યમાં પણ ઊભી થાય, ભગવાન ન કરે એવું થાય તો એક અહીંયા ધરપત છે કે madad.gov.in છે, એના હિસાબે આપણે ચિંતા નથી કે ભારત સરકાર આપણું ધ્યાન રાખશે.